नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। કેમ છો બધા? મજામાં? સરસ। ચાલો આજે આપણે નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, વિષય હિન્દી ધોરણ 9, અને એની અંદર આપણો જે 5મો પાઠ છે સ્વરાજ્ય કી નીવ, એટલે કે સ્વરાજ્ય ની સ્થાપના, નીવ એટલે સ્થાપના, પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 1857 માં લક્ષ્મીબાઈ કે ત્યાગ ઓર સંઘર્ષ કા વર્ણન કિયા ગયા હૈ, આ જે એકાંકી જે છે એની અંદર 1857 ની અંદર જે સ્વતંત્ર સંગ્રામ છે તો એની અંદર લક્ષ્મીબાઈ નો જે ત્યાગ છે, એનો જે સંઘર્ષ છે એની અહીંયા દર્શાવવામાં આવ્યો છે, એનું વર્ણન કરેલું છે। સ્વરાજ કી નીવ રખને મેં સ્ત્રીઓ કી ભી મહત્વપૂર્ણ ભૂમિકા રહી, એટલે સ્વતંત્ર પ્રાપ્તિ ની અંદર સ્ત્રીઓની પણ એક મહત્વની ભૂમિકા રહે છે। પ્રસ્તુત એકાંકી મેં પાત્ર સ્વરાજ કી નીવ કે પથ્થર હૈ, આ જે એકાંકી છે અને એની અંદર જે પાત્ર આપેલા છે એ આપણી જે સ્વતંત્રની સ્થાપના હતી એના પથ્થર છે, જેમ કે ત્યાગ તપસ્યા વ બલિદાન દ્વારા ભલે હિ સ્વરાજ્ય પ્રાપ્ત નહીં હુઆ, લેકિન વે સ્વરાજ કી નીવ કા પથ્થર બનકર જનમાનસ મેં દેશ પ્રેમ વ નવજાગરણ કી ભાવના જગાને મેં અપની સાર્થકતા સમજતે હૈ। જો આની અંદર જે પાત્ર આપેલા છે બરાબર છે, એને કારણે ભલે આપણે સ્વતંત્ર પ્રાપ્ત નથી થયું, પરંતુ જે સ્વતંત્ર પ્રાપ્તિની અંદર જે છે આ પાત્રો એના પથ્થર બનેલા છે, આજે પણ લોકોની માનસની અંદર એ દેશ પ્રેમ જાગેલો છે, નવજાગરણ જગાડે છે, દેશ પ્રેમ જગાડે છે અને પોતાની સાર્થકતા અહીંયા સમજાવે છે। જો એના પાત્ર આપેલા છે લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જોણી, રઘુનાથ અને સેનાનાયક, અહીંયા જે એક એકાંકી નાટક આપેલું છે એ નાટક આપણે પણ રજૂ કરવું હોય તો કરી શકીએ છીએ। આ નાટકની અંદર જે પેલું દ્રશ્ય આપેલું છે, રંગમંચ પર યુદ્ધ ભૂમિકા દ્રશ્ય અંકિત કિયા જા સકતા હૈ, યુદ્ધ જે સ્ટેજ જે છે સ્ટેજની અંદર યુદ્ધ ભૂમિનું એક આખો દ્રશ્ય આપણે રજૂ કરી શકીએ છીએ। કેમ્પ કહીં પાસે લગા હુઆ હૈ, બાજુમાં જે કેમ્પ છે તંબુ જે છે એ લગાવેલા છે, મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દેખાઈ દેતા હૈ, મહારાણી લક્ષ્મીબાઈ તંબુનો જે છે ભાગ જોવા મળે છે। પડદા ઉઠને પર મહારાણી લક્ષ્મીબાઈ અપની સખી જોડી કે સાથ ઉત્તેજિત અવસ્થામાં રંગમંચ પર પ્રવેશ કરતી હૈ, જેવો જે છે પડદો ઊંચો થાય એટલે લક્ષ્મીબાઈ પોતાની જે સાથી છે જોઈ જોઈની હારે ઉત્તેજિત અવસ્થામાં રંગમંચ પર પ્રવેશ કરે છે। દોનો લાલ કોટી કે સૈનિક વેશભૂષા મેં, બંને જે છે લક્ષ્મીબાઈ ને જોઈ એ સૈનિકના કપડામાં છે, લાલ કલરની કુર્તી પહેરેલી છે એ સૈનિકના કપડા છે। હવે જો લક્ષ્મીબાઈ કહે છે, શું કહે છે, મેરી દેખતી દેખતે ક્યાં સે ક્યાં હો ગયા, જોઈ જોઈ આ મારા જોતા જોતા શું થઈ ગયું, ઝાંસી કાલપી ગ્વાલિયર કહાં ગઈ, પરંતુ મંજિલ હૈ કે પાસ આકર ભી હર બાર દૂર ચલી જાતી હૈ, ઝાંસી ગ્વાલિયર કાલપી આ બધું ક્યાં ગયું, પરંતુ એક મંજિલ જ એવી જે છે એ આપણી પાસે આવીને પણ દૂર જતી રહે છે। સ્વરાજ કો આતે હુએ દેખતી હું, પરંતુ દૂસરી હી ક્ષણ માં મેં હિમાલય આ જાતા હૈ, હું જેવી સ્વરાજ ને આવતા જોઉં છું પરંતુ બીજા ક્ષણે માર્ગ ની અંદર જાણે કે હિમાલય ઉભો થઈ જાય, એટલે કે માર્ગ ની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, ઉસે પાર કરતી હું તો મહાસાગર કી ડરાવની લહેરે ઝપડ મારને લગતી હૈ, હિમાલય ની મુશ્કેલીઓ જ્યારે હું પાર કરું છું તો મહાસાગર ની જે લહેરો છે એ મને થપ્પડ મારે છે, એટલે માર કરે છે, એટલે કે મહાસાગર ની એની જે મુશ્કેલીઓ જે છે એને આને આને દર્શાવેલી છે। ઉસે જુજતી હું તો નાવિક સો જાતા હૈ, આ જે લહેરો છે લહેરો જયારે જજુમું છું તો જે મારો નાવિક છે એ મારો વાહ હાકે છે, મારો નાવિક સુઈ જાય છે, દેખો જોઈ હું તો ક્ષિતિજ પર દેખો, ક્ષિતિજ એટલે કે જ્યાં પૃથ્વી અને જમીન એક થતા હોય એવું આપણે કાલ્પનિક દ્રશ્ય જે જોઈએ છીએ આપણે ક્ષિતિજ કહીએ છીએ, જો જોઈ ત્યાં ક્ષિતિજ પર જો કેસી લગ લવાતી હોય લપેટે ઉઠ રહી,
કેવી જે છે લપડપા કેવી લહેરો ઉઠી ગઈ છે, સારા આકાશ ધૂમ ઘટાઓ મે છાયા હુઆ, આખો આકાશ જે છે એ વાદળો થી છવાયો હે, પ્રલય કી ભૂમિ હે લેકિન રાસા હે કે રક્ત મંડળ કી છાયા મે ઈસો આરામ મે મસગુલ હે, પ્રલય કી ભૂમિ છે પર કે રાસા જે છે એ અત્યારે એસ આરામ માં પડેલા છે, રાસા કોણ છે, રાણી લક્ષ્મીબાઈ ના પતિ, અત્યારે યુદ્ધ ભૂમિ, અત્યારે યુદ્ધ ની જે છે તૈયારીઓ ચાલી રહી છે, દુશ્મનો હુમલો કરી રહ્યા છે, પરંતુ એનો જે પતિ જે છે રાવ સાહેબ એ તો એ સારામાં પડેલો છે, આવેશ ને અત્યારે સરસા મૌન હતો, એકદમ આવેશ માં આવી જાય છે લક્ષ્મીબાઈ અને કા મૌન થઈ જાય છે, જોઈ કુછ કહેને કે લિયે મુંહ ખોલતી હે કે મહારાણી ફિર બોલતી હે, જોઈ એટલા માટે કેવા માટે બોલાનું મોઢું ખોલે છે ત્યાં સુધી મહારાણી પાછી બોલી ઉઠી છે, જોઈ જોઈ મેને પ્રતિજ્ઞા કી થી કે મેં અપની ઝાંસી નહીં દૂંગી લેકિન ઝાંસી હાથ સે નિકલ ગઈ, જોઈ જોઈ મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી ઝાંસી નહીં દઉં પરંતુ મારી ઝાંસી જે છે એ મારા હાથમાંથી નીકળી ગઈ, સહસા તીવ્ર હતો પછી એકદમ તીવ્ર થઈ જાય છે અને કહે છે નહીં નહીં ઝાંસી હાથ સે નહીં નીકળી, નહીં નહીં ઝાંસી મારા હાથમાંથી નથી નીકળી, મેં અપની ઝાંસી નહીં દૂંગી, હું મારી ઝાંસી નહીં આપું, મેં અકેલી હું લેકિન ઉસે ક્યા, હું એકલી છું કે એનાથી શું છું, મેં અકેલી હી ઝાંસી લેકે રહૂંગી, હું એકલી આ ઝાંસી લઈને રહીશ, હું ઝાંસી કોને આપીશ નહીં, હવે જૂહી બોલે છે કોણ કહેતા આ અકેલી મહારાણી, આપ તો ગીતા પડતી હૈ ફિર યહાં નિરાશ હૈ કેસે, જો જૂહી તો કે છે કે કોણ કહે છે કે તમે એકલા છો, તમે તો ગીતા વાંચો છો તો આ નિરાશા કેવી, કે ગીતા જે છે એની અંદર આપણે જોઈએ છીએ ઘણા બધા પ્રશ્નોના હલ ગીતાની અંદર મળી જાય છે, એ મહારાણી જે છે એ ડરે છે ને એમ કહે છે કે હું એકલા છું, તો જૂહી જે છે એને સાંત્વના આપે છે, તે એમ કહે છે કે કોણ કહે છે તમે એકલા છો, તમે તો ગીતા વાંચો છો તો પછી તમને આ નિરાશ કે આ ડર કેવો, લક્ષ્મીભાઈ મેં નિરાશ નહીં, લક્ષ્મીભાઈ કહે છે કે હું નિરાશ નથી, મેં જાણતી હું કે મેં જાસે લેકર રહૂંગી, લેકિન કે તું નહીં જાણતી કે ઉસ દિન બાબા ગંગદાસ ને મુજસે ક્યા કહા થા, જો લક્ષ્મીભાઈ શું કહે છે કે હું નિરાશ નથી, હું જાણું છું કે હું આ ઝાંસી લઈને જ રહીશ, પરંતુ તું નથી જાણતી કે દિવસે આપણને બાબા ગંગદાસ એના જે બાબા છે એને શું કીધું હતું, જબ તક હમારે સમાજ મેં છુઆછૂત ઓર ઊંચ નીચ કા ભેદભાવ નહીં મિટ જાતા, તબ તક હમ નિરાશ પ્યાર કો છોડકર જનક્ષેપ નહીં બન જાતે, તબ તક સ્વરાજ્ય નહીં મિલ સકતા, જો એના પિતા જે છે બાબા ગંગદાસ એને શું કીધું હતું કે જ્યાં સુધી આપણા સમાજની અંદરથી ઊંચ નીચના ભેદભાવ દૂર ન થઈ જાય, જ્યાં સુધી આપણે વૈભવ અને વિલાસ છોડી અને જે આપણે જન છે આપણે પ્રજા છે પ્રજાના સેવક ન બનીએ પ્રજાના પાલક ન બનીએ ત્યાં સુધી આપણને સ્વરાજ મળતું નથી, એટલે કે જ્યાં સુધી આપણને આપણું રાજ્ય મળતું નથી સ્વતંત્રતા મળતી નથી, વહા મિલ સકતા હૈ કેવલ સેવા તપસ્યા ઓર બલિદાન છે, સ્વતંત્રતા કે નથી મળે છે સેવાથી તપસ્યાથી અને બલિદાનથી ન જ મળે છે, જોઈ लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, जो यीशु की तो ने अपने ये पण की दो कि स्वतंत्रता की प्राप्ति से વધારે મહત્વનું શું છે કે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ માટે જે ભૂમિ તૈયાર કરવી, સ્વરાજ की નીવ का पत्थर बनना અને સ્વતંત્રતાના આપણે પથ્થર બનવું, સફળતા और સફળતા દેવો કે હાથ में है, સફળ થવું કે નિષ્ફળ થવું ભગવાન ના હાથમાં હે, લેકિન નીવ કે પથ્થર બનને સે હમે કોણ રોક સકતા હૈ, પરંતુ જે આ સ્વતંત્રતાની જે સ્થાપના છે આ સ્થાપનાના પથ્થર બનવા સે આપણને કોણ રોકી શકશે, વો હમારા અધિકાર હૈ અને એ આપણો અધિકાર હૈ, લક્ષ્મીભાઈ મુસ્કરા હતા, હવે લક્ષ્મીભાઈ અસ્ત્ર અસ્ત્ર કહે છે સાબાસ મેરે કર્નલ, જોઈ જે છે ને સાબાસ એ પછે સાબાસ મારે કર્નલ, તુમ લોકો સે મુજે યહી આશા થી, તમારા લોકો થી મને આ જ આશા થી, जिस स्वराज की नींव तुम जैसी नारिया बनने जा रही है वह नीचे थी महामगा, जे स्वतंत्रता की प्राप्ति जे स्वतंत्रता की स्थापना करने માટે તમારે જે જે નારીઓ જેની સ્થાપના કરી રહી છે એ સ્વતંત્રતા એક મહાન અધર છે, મુજે ઇસ બાત કી ચિંતા નહીં હૈ કે વહ મેરે જીવન કાલ મેં આતા હૈ યા નહીં, લક્ષ્મીભાઈ કહે છે કે મને એ વાત ની ચિંતા નથી કે સ્વતંત્રતા જે છે એ મારા જીવન કાલ ની અંદર આવે છે કે નથી આવતું, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है, परंतु मन ये बात तो दुख चौकस है कि आपके पास शक्ति है छता आप दुर्बल छे, हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं, आप
આપણી પાસે તાત્યા જેવા સેનાપતિ છે, છતાંય આપણી સેનાની અંદર અનુશાસન નથી. હમારે પાસ ગ્વાલિયર કા કિલા હૈ ફિર ભી હમ કુછ નહીં કર પા રહે. આપણી પાસે ગ્વાલિયર નો કિલો પણ છે, છતાંય આપણે કઈ કરી શકતા નથી. ક્યો જાણતી હો? ક્યો કેમ? તો જાણે છે કે હમ કો ચાહિયે છે પાઠ. એ આપણે નેક્સ્ટ વીડિયો માં જોઈશું.